નમસ્કાર દર્શક મિત્રો, હું છું ભાસ્કર રજનીકા. તમે જોઈ રહ્યા છો લોક સામના ન્યૂઝ. તો જોઈએ આજના સમાચાર અમરેલીથી અમારા રિપોર્ટર સુનિલ કુરેશી સાથે. અમરેલી શહેરના જુદા જુદા વિસ્તારમાં વરસાદી પાણીના નિકાલ કરવા માટે નગરપાલિકા દ્વારા જે ગટરો બનાવવામાં આવેલ છે તે તમામ ગટરો હાલમાં બ્લોક હોય, જેથી વરસાદની સિઝનમાં ગટરનું પાણી રોડ રસ્તા ઉપર ફેલાતું હોય, જેથી આ વિસ્તારમાં ચાલતા વાહન ચાલકો તથા વિસ્તારના રહેવાસીઓ વેપારીઓને ખૂબ જ હાલાકી પડે છે. તો આ મુદ્દાનો કાયમી નિરાકરણ કરવા અને ગટરની સાફ સફાઈ કરવા નમ્ર વિનંતી છે. તેમજ હાલમાં લાઠી રોડ, ચિત્તલ રોડનું વરસાદી પાણી સેન્ટર પોઈન્ટ ચિત્તલ રોડથી થઈને સોમનાથ મંદિર સુધી પાણી એકી સાથે પ્રવાહમાં આવતું હોય અને તેની સાથે શહેરની ગંદકી, કચરો વગેરે આ વિસ્તારમાં રહેતા લોકોના ઘર સુધી પહોંચતા હોય, આ ગટરો પણ બ્લોક થઈ ગયેલ છે અને ઘણા સમયથી આ ગટર સાફ કરવામાં આવેલ નથી. તો આ ગટરોની પણ સફાઈ કરવા અને આ જે સમસ્યા છે તેનું નિરાકરણ કરવા વિનંતી. તથા જૂના તળના વિસ્તાર, ટાવર રોડ, હરિરોડ, રાજકમલ ચોક જેવા વિસ્તારમાં પણ ખૂબ જ પાણી ભરાતું હોય અને આના કારણે વેપારીઓ હેરાન પરેશાન થતા હોય. જે જૂના ગામ તળની જે ગટરો પેક થયેલ છે તે ખોલવી અને સાફ કરાવવી અને પાણીનો નિકાલ કરવા અમરેલી નગરપાલિકા વિપક્ષ નેતા સમીર કુરેશી દ્વારા અખબારી યાદીમાં જણાવ્યું છે. તો ફરી મળીશું એક નવા સમાચાર સાથે. ત્યાં સુધી જોતા રહો લોક સામના ન્યૂઝ.